सदानन्दाम्बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरत्ननाम्बुज पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर तरंग 36 नी अंदर जे स्वामीए लख्यू अने सद्गुरु मुक्तानंद स्वामीना मुखे थी आपणे बधाए सांभळ्यू कि आखी हनुमानजीए आवी धर्मदेव भक्ति माताने सांत्वना आपी अने छेल्ले मुक्तानंद स्वामी कथा वार्ता करता करता महाराजना चरित्रोने कहता कहता छेल्ले एवी वात करी कि भक्ति माताए पोतानी सैयानी अंदर श्रीहरिना दर्शन कर्या। आगळ पूर पहेलू तरंग 37 श्री कृष्ण हरि के जन्म ही अद्भुत सुनी अपार उत्तम बोप कहत बयउ अधिक मन करी प्यार हरि जन्म की बात ही मोय मुनि करी के विस्तार कह बिद बिद करी तुम ही यह समन को सार कहो बिद बिद करी तुम ही यह समन को सार। सौने अति आनंद आपनारा श्रीहरिनो जन्म थयो तेनी अद्भुत वात सांभळीने उत्तम राजाने मनमां अत्यंत आनंद थयो अने उत्तम राजा मनमां अति प्रेम लावीने पछी स्वामीने कहेवा लाग्या हे मुनिवर શ્રીહરિના પ્રાદુર્ભાવની વાત મને વિવિધ રીતે વિસ્તારીને આપ કહો ટૂંકમાં ના કહેશો। સ્વામીએ મહારાજના પ્રાગટ્યની વાત બહુ ટૂંકમાં લઈ લીધી એટલે ઉત્તમ રાજા કહે છે મારે ટૂંકમાં નહીં મારે વિસ્તારથી કથા સાંભળવી છે કારણ કે વિસ્તાર જો કથાનો થાય તો એમાં એક એક જગ્યાએ સત્પુરુષોના મુખેથી કથા સાંભળતા સાંભળતા ભગવાનના વિવિધ ચરિત્રો અને શાસ્ત્રોના વિવિધ હાર્દો એ જેટલો વિસ્તાર થાય એટલું સમજાતું જાય। ઉત્તમ રાજાને ભગવાન શ્રીહરિના પ્રાગટ્યની કથાને સાંભળવામાં અતિ રસ છે। સ્વામી તમે મને બધું વિસ્તારથી કથા સંભળાવો કારણ કે તેના સમાન અન્ય કોઈ સાર વસ્તુ નથી। શ્રીહરિનો જન્મ થયો તેનું વર્ષ માસ તિથિ વાર નક્ષત્ર લગ્ન
કરણ અને યોગ વગેરે કયા હતા એ તો તમે કીધું નહીં મને. સ્વામી, એ નિર્ધાર કરીને કહો, નક્કી કરીને મને કહેજો. વળી કયા દેશના કયા ગામમાં જન્મ થયો એ બધી કથા વિસ્તાર કરીને કહો. તે સાંભળતા સાંભળતા ઘણો પ્યાર થાય છે, તેમાં મને તૃપ્તિ થતી નથી. ઉત્તમ રાજા સામેથી મુક્તાનંદ સ્વામીને પ્રાગટ્યની કથાનો વિસ્તાર કરવા માટે પ્રાર્થના કરે છે. એક શ્રોતા તરીકે મને અને તમને, હું અને તમે બંને આ ગ્રંથના શ્રોતા છીએ. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી જેવા શ્રીજી મહારાજના હૃદય સમા એક મોટા સદ્ગુરુ એ આ ગ્રંથના વક્તા છે. સદ્ગુરુ આધારાનંદ સ્વામીએ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીના શબ્દને આપણા સુધી પહોંચાડે એવા એક દયાળુ કૃપાળુ સદ્ગુરુ છે. આપણે શ્રોતાઓ કેવા હોવા જોઈએ? જેમ દાદા ખાચરને શ્રીજી મહારાજ ક્યાં ગામમાં પ્રગટ થયા શું દાદા ખાચરને નહોતી ખબર? શ્રીજી મહારાજ કઈ તિથિએ પ્રગટ થયા શું દાદા ખાચરને નહોતી ખબર? મહારાજ ધામમાં ગયા ત્યાં સુધી બધી જ ખબર છે. પરંતુ જે વસ્તુ ભાવતી હોય એ આપણને રોજ મળે તો રોજ આનંદ થાય. તમને જમવામાં મરચાના ભજીયા ભાવતા હોય અને રોજ જો કોઈ મરચાના ભજીયા દે તો રોજ આનંદ થાય. વ્યક્તિને જે વસ્તુ ગમે છે એને હંમેશા નવી ને નવી લાગે છે. એમ ભગવાનના ચરિત્રો એ ઉત્તમ રાજાને એવા ગમે છે કે ઉત્તમ રાજાને નિત્ય એ રસ પીવાની ઈચ્છા થાય છે. ઉત્તમ રાજા કે સ્વામી, મને તમે વિસ્તારથી સંભળાવો, મને તૃપ્તિ જ નથી થતી આ કથાથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાનો આવો આનંદ જોયો ને, ત્યાર પછી મુક્તાનંદ સ્વામીને જે ભાવ થયો એ અહીં લખ્યો છે. નૃપ મન મોદ અનંતય પારા મુનિ હે દેખી કહત તેહિ વારા જન્મ ચરિત્ર હે હરિ કે જો જન્મ ચરિત્ર હિ હરિ કે જો સબ પ્રકાર કહું નૃપ તો સબ પ્રકાર કહું નૃપ તો નૃપ મન મોદય અનંતય પાર તુમ સમ પાત્ર નહીં જગ કોઈ એસે જાની કે કહત સોઈ જૈસો પાત્ર જો આગે હોઈ જૈસો પાત્ર જો આગે હોઈ હરી કે ચરિત્ર કહત કવિ જોઈ હરિ કે ચરિત્ર કહત કવિ જોઈ તુમ સમ પાત્ર નહીં જગ કોઈ. ગઈકાલે પણ આ વાત આવી હતી, આજે પણ આ વાત આવી. શ્રોતા એવો જોઈએ કે વક્તાને વાત કરવામાં આનંદ આવે. ગાયના આંચળમાંથી દૂધ પીવા માટે વત્સ થવું પડે છે. વત્સ જ્યારે થાય તો એને ગાયના આંચળમાંથી દૂધ મળે, વાછડો ના થાય તો એને ક્યારેય ગાયના આંચળનું સુખ ના આવે. એમ ગમે એવો સારો અને શ્રેષ્ઠ ભગવાનને પામી ચૂકેલો પુરુષ પણ ભગવાનની વાત કરતો હોય, પરંતુ આપણે જો યોગ્ય શ્રોતા ન થયા હોય તો આપણને ક્યારેય પણ એ પુરુષ પાસેથી જે મેળવવાનું છે ક્યારેય ન મળે. ઉત્તમ રાજાએ જે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી પાસેથી મેળવ્યું એ હું ને તમે મેળવવા માટે બેઠા છીએ. એ મોટા પુરુષ પાસેથી જે દાદા ખાચરે મેળવ્યું એ મારે ને તમારે મેળવવું છે. એના માટે આપણે આ કથાને વાંચીએ અને સાંભળીએ છીએ. હું વાંચન દ્વારા આ કથાને સાંભળી રહ્યો છું, હું વાંચું છું અને તમે કાનથી આ કથાને સાંભળી રહ્યા છો. કેવો શ્રોતા જોઈએ? સ્વામી કહે છે, હે
મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાના મનનો આનંદ અનંત અને અપાર રૂપમાં જોયો. પછી સ્વામી બોલ્યા, હે રાજન, શ્રીહરિનું જન્મચરિત્ર હું તમને બધી રીતે વિસ્તારથી કહું છું. તમારે સાંભળવું છે ને એટલે હુંય બહુ રાજી થયો. મારે મહારાજના ચરિત્રને વિસ્તારથી જ કહેવું છે. આ જગતમાં શ્રીહરિના ચરિત્ર સાંભળનાર તમારા જેવું કોઈ સત્પાત્ર નથી. એક તો શ્રોતા ભગવાનના ચરિત્રને સાંભળવામાં રસયુક્ત જોઈએ, એને રસ જોઈએ. બીજું સત્પાત્ર, સુપાત્ર શ્રોતા હોય તો વક્તાની કરેલી વાત છે એના હૃદયસ્થ થાય છે. સુપાત્ર શ્રોતા હોય તો એ કથામાં બેસે છે ને કથા એનામાં બેસે છે. સુપાત્ર શ્રોતા ન હોય તો કથા તો એ કથામાં તો બેઠો હોય પણ કથા એમાં ના બેસે. કથા એમાં ન બેસે એટલે ભવસાગરનો થાક પણ એ શ્રોતાને કરોડો વખત કથા સાંભળશે તો પણ નહીં ઉતરે. એક રાજાએ બહુ સારું સંગીત શીખેલા એક સંગીતકારને પોતાના રાજ્યમાં બોલાવ્યો. સંગીતવાળાને તો ગાવાનું વગાડવાનું આનું જ્ઞાન હોય એવો શ્રેષ્ઠ સંગીતકાર બોલાવ્યો. રાજા કે તમારે ગાવાનું છે અને મારે તમને ઇનામ આપવું છે. તમે સુંદર, તમારું કોઈ જે તમને જેની અંદર સારી આવડત હોય એવું એક ભજન ગાઓ. ત્યારે રાજા અને ઓલો વ્યક્તિ જે સંગીતકાર આવેલો એ કહે છે કે હું ગાઈશ ખરો, પણ હું જ્યારે ગાતો હોઈશ ત્યારે તમારી સભાની અંદર આ ગામના આ નગરના માણસો આવીને બેસશે તો ખરા ને? રાજા કે હા, હું નગરજનોને કહીશ કે આપણા રાજ્યની અંદર આવા મોટા સંગીતકાર આવ્યા છે, તમારું સંગીત સાંભળવા બધાએ આવશે. સંગીતવાળો કે મારી એક શરત છે કે હું ગાઉ, સંગીત વાગતું હોય હું ગાતો હોઉં, પણ સંગીત સાંભળવા આવવાવાળો કોઈ પણ એકે ડોલવો ના જોઈએ. જો ડોલે તો હું સંગીત બંધ કરી દઈશ. હવે સંગીત હોય, ગાવાનું હોય, ત્યાં તો વ્યક્તિ ઓટોમેટિક ડોલવા લાગે. હવે ડોલે તો સંગીત બંધ કરી દે. રાજા કે વાંધો નહીં, પણ મારે તમારા મોઢેથી સંગીત સાંભળવું છે. રાજાએ નગરમાં ઢંઢેરો પીટ્યો કે સંગીત સાંભળવાની છૂટ છે, પણ જો કોઈ સંગીતમાં માથું ડોલાવ્યું હોય તો બે બે ફટકાની સજા થશે. એટલે નગરની અંદર લોકો વાતો કરવા લાગે કે રાજા તો ગાંડો છે, એક તો સંગીત સાંભળવા બોલાવે છે, પાછું જો માથું ડોલે તો બે બે ફટકા ખાવાના. તો સંગીતમાં તો માથું ડોલી જ જાય, આપણે જવું જ નથી. તે ગણાઈ ગયા નહીં. અને ઘણા કેવા હતા કે ભલે ભાઈ આવો મોટો સંગીત કલાકાર આવ્યો છે, એનું સંગીત આપણને સાંભળવા ક્યારે મળે? ભલે બે ફટકા ખાવા પડે, હાલો નક્કી તો રાખીશું કે માથું નથી હલાવવું. એટલે બધા બેસી ગયા, જેવા રસજ્ઞો હતા ને એ બધા આવીને બેઠા. નક્કી રાખ્યું છે કે માથું હલાવવું નથી. સંગીતનું ગમે એવો તાલ વાગે, ગમે એટલું સુંદર ગાય, પણ માથું હલાવવું નથી. એ જેટલા બેઠેલા હતા, સંગીતમાં સાંભળવાની ઈચ્છા કરવાવાળા જેટલા બેઠા હતા ને, એમાંથી 30 જણા એવા હતા કે જેને માથું હલાવ્યું. અને રાજાના માણસો સતત ફરતા હતા કે જે માથું હલાવે એને બહાર કાઢવાનો, અને પછી સંગીતનો પ્રોગ્રામ પતે પછી એને બે બે ફટકા મારવાના. એટલે ઊભા કરીને બધાને 30 જણાની બાજુ પર ઊભા રાખ્યા. રાજાએ કીધું કે તમે કીધેલું હતું મને કે તમે સજા કરજો જે માથું હલાવે એને. આ 30 જણને મેં વિની દીધા છે, આને હું અત્યારે બે બે ફટકાની સજા કરું છું. ઓલો સંગીતવાળો કે સંગીત કલાકાર કે આ 30 છે ને એને જે મને ઈનામ દેવાનું હોય ને તમારે રૂપિયા, એ આ 30ને વેચીને દઈ દો, મારે રૂપિયા જોતા નથી. તમારે જે પુરસ્કાર મને આપવાનો એ આ 30ને વેચી દો, એને ફટકા નહીં, એને તમે પુરસ્કાર આપી દો. રાજા કે ભાઈ તું કે માથું ડોલાવે એને સજા કરજો, હું ગાવાનું બંધ કરી દઈશ. એટલે મેં સજા રાખી કે કોઈ ડોલાવે નહીં, પણ આ 30એ ડોલાવ્યું એટલે બે ફટકાની સજા. ત્યારે સંગીત કલાકાર કે નહીં, આ તમારું આખું નગર છે ને એની અંદર જે આવ્યા નથી ને એને તો સંગીતનું કોઈ જ્ઞાન નથી ને રસ જ નથી, અને જે આવ્યા છે ને એની અંદર પણ સંગીતને સારી રીતે જાણી શકે ને એનો રસ માણી શકે એવા 30 જ છે. માટે આ 30ને ઓળખવા માટે મેં આવું રાખ્યું હતું, બાકી આ બધા ખોટા છે. એમ શ્રોતા એ સાચો કહેવાય કે જેને વક્તા પુરુષ જે વાત કરી રહ્યા છે એની અંદર સંપૂર્ણ વિશ્વાસ હોય, નિશંક હોય એની વાતમાં, એ એના માટે આદરણીય અને પૂજ્ય પાત્ર હોય.
એ જે વાત કરે છે એ શાસ્ત્રને અનુરૂપ મને વાત મારા જીવના કલ્યાણને અર્થે સમજાવે છે, મોક્ષની સંપૂર્ણ ઈચ્છાવાળો હોય. નહીં તો સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી કે નિરંજનાનંદ સ્વામી પાસે બેસીએ ને તો સમાધિ જેવું સુખ વર્તે, પણ સ્વામી કે બધાય ના વર્તે. ગોપાળન સ્વામીને મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળીને બધાયને સુખ નહોતું થતું. શ્રોતા એટલો ઉત્તમ જોઈએ જેને કલ્યાણનો જ ખપ હોય, કલ્યાણની જ ઈચ્છા હોય, જેને ભગવાનમાં અતિશય પ્રીતિ હોય. એવો જે શ્રોતા છે એને વાત સાંભળવાની મજા આવે. એને જોઈ અને જે વક્તા છે એના હૃદયમાંથી આપોઆપ એનું જ્ઞાન નીતરી જાય છે, માગવું પડતું નથી. વાછડાને જોઈને ગાય ઓટોમેટિક ગાયના આંચળમાં દૂધ આવી જાય છે. ગાયને કાંઈ એવા વિચાર કરવા પડતા નથી કે મારે દૂધ લાવવાનું છે આંચળમાં. વાછડાને જોઈને વાત્સલ્યતા ભર્યું ગાયનું વર્તન થઈ જતું હોય છે. મુક્તાનંદ સ્વામીને ઉત્તમ રાજાનું સત્પાત્ર જોઈ અને સ્વામી વર્ષી પડ્યા. સ્વામી કહે છે, આવું સમજીને, તમારા જેવું કોઈ સત્પાત્ર નથી આવું સમજીને હું કહું છું, કારણ કે કવિની આગળ સાંભળનારું પાત્ર જેવું હોય તેવા તે હરિના ચરિત્રને કહે છે. જેવું પાત્ર હોય એવું કહેવાય. પરીક્ષિત આટલું ઊંચું પાત્ર શ્રીમદ ભાગવતનું, મુખ્ય શ્રોતા તરીકે જેના નામ લખાયા, પણ સુખદેવજીને ભગવાન શ્રીકૃષ્ણની જે રાસલીલાની કથા આવી અને પરીક્ષિતને શંકા કરી કે ભગવાન થઈ પરદારાનો સંગ કેમ કર્યો, એ કીર્તનમાં લખાયું, સમજીને સુખજીએ રસને છપાડ્યો, મોક્ષ રીત કહી દીધી રે. જ્યારે પરીક્ષિતે આ શંકા કરીને ત્યારે સુખદેવજીએ એ જે ખરેખર સાચો રસ હતો એને છુપાવી દીધો કે આ સત્પાત્ર નથી. એમ શ્રોતા પણ હોય, પરંતુ યાદ રાખવા જેવી વાત છે કે સદગુરુ પાસેથી યોગ્ય જ્ઞાન દરેક શ્રોતાને દરેક શિષ્ય મેળવી શકતા નથી. સામેનું પાત્ર કેવું છે એ પાત્ર પ્રમાણે સદગુરુના હૃદયનો નિચોડ આપોઆપ ઠલવાતો હોય છે. માટે ભગવાનના ચરિત્રને યથાર્થ માનવા માટે પણ સુપાત્ર શ્રોતા થવું જરૂરી છે. શ્રોતાની લાયકાત મારે અને તમારે શ્રોતા તરીકે બેઠેલા મુમુક્ષુએ કેળવવાની છે. વક્તા તો સદગુરુ મુક્તાનંદ સ્વામી જેવા શ્રેષ્ઠ પાત્ર છે. ઉત્તમ રાજા ઉપર જેમ રાજી થાય એમ આપણી ઉપર સ્વામી રાજી થાય એવી રીતે આપણે આ કથાને સાંભળવી છે. હવે સ્વામીએ ઉત્તમ રાજાને આવી શ્રદ્ધા છે ને એટલે હવે કથાનો દોર લંબાનપૂર્વક શરૂ કર્યો. પૂર્વ મે ગંગા સરજુહી જે હા દેવ સરિતા કહાવત તે હા અયોધ્યા પૂરે કે નિકટ રાજે અયોધ્યા પૂરી કે નિકટ રાજે અલૌકિક શોભાય છાજે અલૌકિક શોભાય છાજે સો ગંગા કે ઉત્તર હી તીરા સરવાર દે સકી જનકી ભીરા સરવરિયા કરા વિપ્ર અનંતા સરવરિયાકાર વિપ્ર અનંતા જમીદાર તે રહત અનંતા જમીદાર તે રહત અનંતા પૂર્વ મે ગંગા સરજુહી જે હા. હે રાજન, પૂર્વ દેશમાં સરજુ ગંગા નામે દેવ નદી વહે છે. આખું સ્વામી આવું વર્ણન ચાલુ કર્યું. અયોધ્યા નગરીને નજીક જ તે નદીની અલૌકિકતા શોભી રહી છે. તે સરજુ ગંગાને ઉત્તર કિનારે સરવાર દેશ છે. ત્યાં રહેતા લોકોની ભીડથી એ સરવાર દેશ બહુ સુંદર લાગે છે. ત્યાં ઘણાય સરવરિયા બ્રાહ્મણો રહે છે. તેમાં ઘણા ખરા તો જમીનદાર હોય છે, તેનો પાર આવતો નથી. એમાંય હે રાજન, 13 ઘરના બ્રાહ્મણો બીજા બધા બ્રાહ્મણો કરતાં ઉત્તમ ગણાય છે. આ વાત આગળ પણ એક વખત આવી ગઈ છે. તે 13 ઘર માહેલું ધર્મદેવનું ઘર હતું. તેમનું નિવાસસ્થાન ઇટાર શહેરમાં હતું. તેઓની અટક ઇટાર પાંડે કહેવાતી હતી.
તેના બરાબર બીજા કોઈ વિપ્રો કહેવાતા નહીં. ઇટાર મોટા રાજા અને મહારાજાઓ પણ તેમની અખંડ સેવા કરતા હતા. તેમાં ધર્મદેવ પોતાના પિતાની આજ્ઞાથી પ્રસન્ન મને અયોધ્યાથી 8 કોસ 56 માં જઈને વસ્યા. આપણને કથા ખબર છે, કૃષ્ણ શર્માજીએ જ્યારે અભ્યાસ માટે દેવ શર્માની માગણી કરી ત્યારે બાલ શર્મા સમાજના ઉદ્ધાર માટે પોતાના હૃદયશમાં પુત્રને 56 માં મૂકીને પરત ગયા છે. ત્યાંના શુભ કાળ જોઈને ધર્મદેવ અને ભક્તિદેવી બંને ત્યાં સાથે રહેતા હતા. શ્રી કૃષ્ણનો જન્મ ત્યાં 56 માં થયો તેથી તે સમયે મહા આનંદ ઉત્સવ છવાઈ ગયો હતો. સ્થાન કીધું 56. મહારાજના પ્રાગટ્યની વાત સ્વામી લગભગ 3-4 વખત આવી રીતે કહેશે. ગઈકાલ કીધી, અત્યારે કીધું, 56માં પ્રગટ થયા. ધર્મ અને ભક્તિના ઘરમાં શ્રીહરિ જે સમયે પ્રગટ થયા ત્યારે ત્યાં અનંત અને અપાર તેજનો અંબાર ઉભરાયો હતો. તે ઘર તેજ તેજ ને તેજથી ચારે બાજુ ભરાઈ ગયું હતું. તે તેજને લીધે ભક્તિ માતાને પોતાનું કે અન્યનું કાંઈ ભાન રહ્યું નહીં. 56ને વિશે ભગવાન જ્યારે પ્રગટ થવાના છે ત્યારે આખું ધર્મદેવનું ઘર તેજ તેજ મધ્યે આખું ઘર છવાઈ ગયું છે. ભક્તિ માતાને પોતાનું કે અન્યનું કોઈનું ભાન રહ્યું નથી, કારણ કે ભગવાનનું તેજોમાન સ્વરૂપ જ એવું હોય છે કે તેજને જોવે, ભગવાનના તેજનો કોઈને અનુભવ થાય તો પણ પોતાનું ભાન એને ભૂલાઈ જાય છે. જેને પોતાનું ભાન ભૂલાય, જેને બીજાનું ભાન ભૂલાય, એને જ પરમાત્માના દર્શન થાય. જેને હુંપણું ભૂલાય અને જેને પરપણું ભૂલાય એને જ પરમાત્માના દર્શન થાય. જ્યાં સુધી દેહભાવ ભૂલાતો નથી ત્યાં સુધી ભગવાનની અનુભૂતિ ક્યારેય થતી નથી. ભક્તિ દેવી બધું ભૂલી ગયા છે, કશું ભાન રહ્યું નથી. શોભાનિધિ ઘનશ્યામ દ્વિભુજ તબ પ્રગટ ભયેવ અનંત સુખ કે દામ પારન પાવત શેષ જેહિ. અનંત સુખ કે દામ પારન પાવત શેષ જેહિ. ત્રિભુવન ભયે આનંદ એસે આનંદ ન ભયે. પ્રગટ ભયે જગવન દેવ ઉછવ કરત રહે. દેવ ઉછવ કરત રહે. શોભાના નિધિ ઘનશ્યામ તે સમયે બે ભુજાવાળા સ્વરૂપે પ્રગટ થયા. તેજને મધ્ય બે ભુજાવાળા ઘનશ્યામ દેખાયા. તેઓ અનંત સુખના ધામ હતા. શેષ પણ જેના મહિમાનો પાર પામી શકતા ન હતા. જગત વંદ્ય શ્રીહરિ જ્યારે પ્રગટ થયા ત્યારે ત્રિભુવનમાં એવો આનંદ થયો કે તેવો આનંદ પૂર્વે ક્યારેય થયો ન હતો. ત્યારે દેવતાઓ પણ ઉત્સવ કરવા લાગ્યા. શ્રી અક્ષરાતીત પુરુષોત્તમ પ્રગટ થયા તે તેજમાં દેખાતા હતા. ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામાધિપતિ ભક્તિદેવીને 56ને વિશે જ્યાં આગળ ભક્તિદેવી પોઢેલા છે ત્યાં ઓરડાની અંદર તેજ તેજ ને તેજ મધ્યે જે અક્ષરધામના તખત ઉપર અને સિંહાસન ઉપર બિરાજમાન છે, જે એક અને માત્ર એક છે, જેના જેવું કોઈ ક્યારે હતું નહીં, કોઈ છે નહીં, ક્યારેય કોઈ હોય નહીં, અનંત અવતારો જેના જેના ચિંધેલા કાર્યો કરે છે, અનંત અવતારો જેમાં લીન થાય છે અને જેમાંથી પ્રગટ થાય છે, એવી અલૌકિક મૂર્તિ એ ભગવાન શ્રીહરિએ તેજ મધ્યે દર્શન દીધા. શ્રી પુરુષોત્તમ અક્ષરાતીતા પ્રગટ ભયે તેજ મે દેખીતા. ભક્ત વત્સલ દયા ઉરલાવા. ભક્ત વત્સલ દયા ઉરલાવા. અપાર તેજ નિજ અંગ સમાવા. અપાર તેજ નિજ અંગ સમાવા. ભક્તિ કુદર્શન ભય હવારા. દેખી કે આશ્ચર્ય ભય અપારા. ધર્મ પુત્ર કા જન્મ હી જાની. ધર્મ પુત્ર કા જન્મ હી જાની. ધન્ય ભાગ્ય લિયે નિજ માની.
ધન્ય ભાગ્ય લિયે નિજ માની ભક્તિ કો દારા શન ભય યહવાર. અક્ષરાતીત પુરુષોત્તમ જ્યારે પ્રગટ થયા ત્યારે તેજમાં દેખાતા હતા. પછી ભક્તવત્સલ ભગવાને હૃદયમાં દયા લાવી અને અપાર તેજને પોતાના સ્વરૂપમાં સમાવી દીધું. કારણ કે તેજને ભગવાનનું તેજ એવું છે કે એને જોવાને કોઈ સમર્થ થતું નથી. ભગવાન એટલા માટે જ મનુષ્ય જેવા થાય છે. ભગવાનનો મહિમા મહારાજે વચનામૃતમાં કીધું કે ભગવાન જ્યારે પોતાનું જે મૂળ ઐશ્વર્ય અને પોતાનું જે મૂળ સ્વરૂપ છે તેજને મધ્યે એમાંથી કેવું સ્વરૂપ ધારણ કરે ત્યારે આ જીવ એના દર્શન કરવાને સમર્થ થાય છે. તો મહારાજે દ્રષ્ટાંત દીધું, જેમ કીડી હોય અને કીડીના પગમાં વાગેલો કાંટો હોય અને કાંટાને કાઢવા માટે જે સોયની જરૂર પડે એનો જે અગ્ર ભાગ એ કેવડો હોય, એટલું ભગવાન જ્યારે ઐશ્વર્ય જીવને બતાવે ને ત્યારે જીવ એના દર્શન કરી શકે ને એનું સુખ લઈ શકે. એટલે ભગવાને દયાએ કરી અને તેજ પોતાને વિશે લીન કર્યું. ભગવાનના દર્શન થયા. ભક્તિ માતાને તે સમયે દર્શન થયા એ દેખીને તેમને અપાર આશ્ચર્ય થયું. ધર્મદેવે પુત્રનો જન્મ થયો એમ જાણ્યું તેથી તેમણે પોતાને ધન્ય ભાગ્ય માન્યા. તેઓ તુરત જ ઘરમાં ગયા અને લોક મનોહર શ્રીહરિની શોભા જોઈને મહા આશ્ચર્ય પામ્યા અને આવીને શ્રીહરિના ચરણોમાં નમી પડ્યા. ભગવાન અત્યારે અક્ષરધામાધિપતિ જે સ્વરૂપે હોય એ જ સ્વરૂપે છે. હજુ બાળક સ્વરૂપે દર્શન દીધા નથી, કારણ કે આ વિસ્તારથી કથા શરૂ થઈ છે. મસ્તક ઉપર નંગ જડિત મુગટ શોભતો હતો, કાનોમાં કુંડળ વિરાજતા હતા, ઝગમગતું તેજસ્વી મુખ હતું. તેને દેખીને કરોડો ચંદ્ર પણ લજ્જિત થઈ જતા હતા. વિશાળ લલાટમાં ચંદનનું તિલક હતું. હવે ભગવાનની મૂર્તિનું વર્ણન આવે છે. ધ્યાન કરવા જેવું ભગવાનનું સ્વરૂપ છે. વિશાલ બાલ રહે તિલક ધારી, કુટિલ બ્રકોટી અતિ સુખકારી, નાશા દેપ મની અનુસારે, નાશા દેપ મની અનુસારે, ચપલ નૈન ભક્ત ભય હારી, ચપલ નૈન ભક્ત ભય હારી, વર્તુલ કપોલ લલિત રહાઈ, સુંદર તેલ દચ્છન રહે છાઈ, વામ શ્રવણ બીચ બિંદુ સામા, વામ શ્રવણ બીચ બિંદુ સામા, રહે અધર બિંબ સમ સુખ ધામા, રહે અધર બિંબ સમ સુખ ધામા. ધર્મદેવ અને ભક્તિ માતાને ભગવાન શ્રીહરિના દર્શન થયા. મૂર્તિનું વર્ણન છે માટે ભક્તો મહારાજની મૂર્તિનું યાદ કરીને મહારાજની મૂર્તિમાં મસ્ત થજો. શાસ્ત્રમાં લખેલા ભગવાનની મૂર્તિના વર્ણનના શબ્દો સદગુરુ મુક્તાનંદ સ્વામી જેવા એક મોટા પુરુષ જેને મહારાજની મૂર્તિના રોમે રોમને જોયા છે, મહારાજની મૂર્તિની અંદર જે અખંડ નિવાસ કરીને રહે છે એવા પુરુષ જ્યારે મૂર્તિનું વર્ણન કરતા હોય, ધ્યાન રાખીને આજે છપ્પયામાં પહોંચી જઈએ, ભક્તિ માતાના એ ઓરડામાં પહોંચી જઈએ જ્યાં ધર્મદેવ પહોંચ્યા છે અને ભગવાનના દર્શન કરે છે, મહારાજના દર્શન કરે છે, ત્યાં હું અને તમે સદગુરુ મુક્તાનંદ સ્વામીના શબ્દ દ્વારા, આધારાનંદ સ્વામીની લેખન દ્વારા આપણે ત્યાં આગળ ભક્તિ માતાના ઓરડામાં જ પહોંચેલા છીએ. આવા ભાવ સહિત મહારાજના દર્શન કરીએ. મેં પ્રથમ જ કીધું હતું કે આપણને મુક્તાનંદ સ્વામી અને આધારાનંદ સ્વામી સતત શ્રીજી મહારાજની સાથે રાખશે. જેવી રીતે કોઈ વ્યક્તિના હાથમાં એને બહુ જરૂરી વસ્તુ કોઈ હીરો હાથમાં લાગ્યો હોય અને એને કેવું લાગે, એમ આ હરિચરિત્રામૃત સાગર ગ્રંથનું જે મૂળ છે, હરિચરિત્રામૃત સાગર ગ્રંથ જે ઉદ્દેશથી લખાયો છે, એ ઘટિકાઓ હરિચરિત્રામૃત સાગરનું જે ઉદ્ભવ સ્થાન છે જેના માટે આધારાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી આટલો દાખલો કરી રહ્યા છે એનું મૂળ આ ઘટના છે.
આટલો આ ગ્રંથ જ્યાં સુધી પણ ચાલશે, પણ આ ગ્રંથનું જે મૂળ તત્વ છે એ આ છે. આ ગ્રંથનું જે મૂળ કહેવાય, આ ગ્રંથનું જે હાર્દ કહેવાય એ આ છે. જેના માટે આટલી બધી ચોપાઈઓ સ્વામી આટલી ઉંમરે લખી એ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પ્રગટ થઈ રહ્યા છે. વિશાળ લલાટમાં ચંદનનું તિલક હતું. મહારાજને મહારાજનું સ્વરૂપ કેવું હતું એ કહે છે. વાંકી ભ્રકુટી અત્યંત સુખરૂપ હતી, નાસિકા દીવાની જ્યોત જેવી હતી, અને ચંચળ નેત્ર ભક્તોના ભયનો નાશ કરી દેતા હતા. આ એક એક ભગવાનના અંગો એવા છે કે એનું ચિંતન કરવાની જો આપણને ટેવ પડી હોય ને તો એ ભગવાનના અંગોમાંથી બહાર ન નીકળી શકીએ. શું એ પરમહંસો કયો રસ પીતા હતા, ભગવાનના એ લાડુબા ને જીવબા જેવા ભક્તો કયો રસ પીતા હતા, એ રસ પીતા હતા ભગવાનની મૂર્તિનો. પ્રેમાનંદ સ્વામી કેવી રીતે લખી શકતા હોય, સર્વે ચિહ્ન સંભારી ધારો અંત સમાની મૂડી વાલા, સર્વે ચિહ્ન સંભારી ધારો અંત સમાની મૂડી વાલા. ભગવાનની મૂર્તિ છે તો આપણી અંત સમાની મૂડી છે. અહીંયા આગળ સ્વામી લખે છે કે મૂર્તિ કેવી હતી, તો ભગવાને લલાટમાં ચંદનનું તિલક કરી દીધું, ભગવાનની ભ્રકુટી વાંકી હતી. જેવી રીતે પેલું તીર છોડવા માટે ધનુષ બાણને વાળેલું હોય એવી ભગવાનની વાંકી ભ્રકુટી છે. કેટકેટલા કીર્તન સંતોએ લખ્યા છે, ભગવાનની નાસિકા દીવાની જ્યોત જેવી હતી. શુભ નાસા દીપ સમાન બની, કાજુ નેન કમળ કેરે આનો સારે, તારી મૂર્તિ મન માની મારે, બ્રહ્માનંદના હાર હજારીડા, હું તો જીવો છું તમને દેખો જ્યારે, તારી મૂર્તિ મન માની મારે. ભગવાનની મૂર્તિના કીર્તનો થોડા થોડા મોઢે કરવા જોઈએ, એને હાલતા ચાલતા ગાયા કરવા જોઈએ. ભગવાનમાં હેત કેમ થશે, ભગવાનમાં હેત કેમ થશે? જે પૂર્વેના સંતો ભક્તો જે માર્ગે ચાલ્યા છે એની રીતે રીત આપની રે, બીજી રીતે બાદ. આપણા વડીલો આપણા વડવાઓ જે માર્ગે ચાલ્યા છે એ જ માર્ગ મારો ને તમારો છે. જેનું લક્ષ હતું એ જ લક્ષ મારું ને તમારું છે, અને આપણે જો એ લક્ષને સિદ્ધ કરવા માટેનો પ્રયત્ન નહીં કરીએ તો મહારાજને આપણને પોતાની મૂર્તિ દેવી હશે તો પણ નહીં દઈ શકે. મોટા પુરુષોને આપણને મૂર્તિ દેવી હશે તો પણ નહીં આપી શકે. આપણી પણ કોઈ ખેવના, આપણી પણ કોઈ ઈચ્છા જોઈએ. ગોળ ગાલ લાવણ્ય ભર્યા હતા, તેમાં જમને ગાલે સુંદર તિલનું ચિહ્ન શોભતું હતું, ડાબા કાનમાં શ્યામ બિંદુનું ચિહ્ન હતું, પાકા બિંબફળના જેવા હોઠ સુખનું ધામ હતા. ભગવાનના હોઠ લાલ ગિલોડા જેવા છે. તમે ઘનશ્યામ મહારાજના દર્શન કરો છો, મહારાજના હોઠ એવા જ છે. મહારાજને ડાબા કાનની અંદર શ્યામ બિંદુનું ચિહ્ન હતું. ક્યારેક આપણે મહારાજના ડાબા કાનના શ્યામ બિંદુને જોઈએ, એ શ્યામ બિંદુને જોતા તો પ્રેમાનંદ સ્વામી જેવા મોટા મોટા પુરુષો બધા એમાં લોભાઈ જતા. એવું તે શ્રીજી મહારાજનું સ્વરૂપ છે. શોભાના નિવાસ પ્રભુએ મુખ ઉપર મોરલી ધારી હતી. ચીબુક આ આપણો નીચલો હોઠ છે, ત્યાંથી આ નીચેનો જે ખાડાવાળો ભાગ છે ને એને ચીબુક કહેવાય, જેનું ચિંતન કરતા દુઃખનો નાશ કરતું હતું. શંખના જેવો કંઠ અતિ સોહામનો હતો. શ્રીજી મહારાજનો કંઠ જે છે એ કંઠને શંખની ઉપમા આપી. સંતોએ બહુ સરસ કીર્તન ગાયું. પૂજ્ય યોગી સ્વામી હતા ને એ આ કીર્તન બહુ ગાતા, એને આ ચારે ચાર પદ મોઢે હતા. કાના તારો કંઠ કહ્યા મન આવે રે, એ તો કૌસ્તુભ માનીને સ્વભાવે. કાના તારો કંઠ કહ્યા માન આવે રે. કેવા સંતોએ કીર્તન લખ્યા. પ્યારા તારી પ્યારી લાગે છે પાપની આરે, જોઈ બે ખાલી દમે જોગનિયા. પ્યારા તારી પ્યારી લાગે છે પાપની આરે. આ
બ્રહ્માનંદ સ્વામીના કીર્તન છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે, મહારાજ મેં તો તમારી આંખની પાપનો જોઈ અને હું જોગન થઈ ગઈ. તમારી આંખની પાપનોના દર્શન કરતાં જ પ્રભુ મને સંસાર અસહાર થઈ ગયો. આ મોટા મોટા પુરુષો ભગવાનની મૂર્તિને વિશે એટલા રસબસ હતા, એટલા રસબસ હતા કે ભગવાનની મૂર્તિમાંથી જગતની ક્રિયા કરવા માટેની, સત્સંગનું કાર્ય કરવા માટે પણ એક એક હાથ વૃત્તિ બહાર, એક એક વેંત વૃત્તિ બહાર કાઢતા, એક એક હાથ વૃત્તિ અંદર નાખતા. આજ આપણે પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષોને જોઈએ છે ને, એવા પુરુષો બાહ્ય દ્રષ્ટિએ કરીને આ સત્સંગના કાર્ય કરતા હોય, બાહ્ય દ્રષ્ટિએ કરીને મારાના તમારા જેવાના કલ્યાણ કરતા હોય, એની જે વાસ્તવિક સ્થિતિ છે એને આપણે ખરેખર ન જાણી શકીએ તો હંમેશને માટે મૂર્તિમાં ડૂબેલા હોય, એમાં જ રહેતા હોય, એમાં જ રમતા હોય. મારું ને તમારું જીવન મૂર્તિરૂપી સમુદ્રના માછલા જેવું થવું જોઈએ. આપણે મૂર્તિના માછલા જેદી થઈશું તે દિવસે આ જગતના કોઈ વ્યક્તિ, આ જગતનો કોઈ પદાર્થ, આ જગતની કોઈ શક્તિ, આ જગતની કોઈ પણ પ્રકારના પ્રલોભનો, આ જગતના નહીં પણ અહીંથી માંડીને અક્ષરધામની હદ સુધીની કોઈ પણ પ્રકારની મોટાઈઓમાં ક્યારેય આપણું ખેંચાણ નહીં થાય. ખેંચાણ થશે એક મહારાજની મૂર્તિમાં રસબસ થવાનું, મહારાજની મૂર્તિની અંદર જોડાવાનું, આ જ ખેંચાણ થશે. તારી નાસિકા સુંદર નમની રે છે જો દીપક કિરલ જમની રે, એ તો જીવન દોરી છે અમની, પ્યારા તારી પ્યારી લાગે પાપનિયા રે. હે પ્રભુ, તમારી નાસિકા એટલી સુંદર લાગે છે કે એ અમારી જીવન દોરી થઈ ગઈ છે, એવી ભગવાનની નાસિકા છે. એ ભગવાનની નાસિકાનું દર્શન ધર્મદેવ કરી રહ્યા છે. ભગવાનના પાકા ગિલોડા જેવા હોઠ, એના દર્શન ધર્મદેવ કરી રહ્યા છે. ડાબા કાનમાં શ્યામ બિંદુનું જે ચિહ્ન છે એના દર્શન ધર્મદેવ કરી રહ્યા છે. શંખના જેવો કંઠ અતિ સોહામનો છે, હારમાં જડેલો કૌસ્તુભ મણિ પહેર્યો હતો, ઉપડતાને સોહામના વક્ષ સ્થળમાં રહેલું શ્રીવત્સનું ચિહ્ન ઉમંગ વધારતું હતું. સુંદર ભૃગુ લાંછન અને વૈજંતી માળા પણ છાતી ઉપર શોભતા હતા. હાથીના સૂંડ જેવા ઘૂંટણ સુધી લાંબા બાહુઓ સુંદર શોભતા હતા. શ્રીજી મહારાજ આજાન બાહુ છે, આજાન બાહુ ઘૂંટણ સુધી મહારાજના હાથ પહોંચે છે. તેના બાજુબંધ કડા અને પોંચી વગેરે ઘરેના પહેર્યા હતા. કમર ઉપર સોહામનું પીતાંબર હતું. ઊંડી ગોળ ગંભીર નાભી હતી. નાભી ઊંડી રે રૂપાળી, બ્રહ્મા બેસે ત્યાં આસનવાળી. નાભી ઊંડી રે રૂપાળી, બ્રહ્મા બેસે ત્યાં આસનવાળી. ભગવાનની નાભી એવી છે કે જે નાભી ઉપર બ્રહ્માને સદાય આસન વાળીને બેસવાની ઈચ્છા થઈ જાય. અહીં આગળ ઘનશ્યામ મહારાજ, ક્યારેક તમે શયનના દર્શન જ્યારે સમર આવે ત્યારે કરો ને, ત્યારે જોજો મહારાજનો પટકો આમ નાખેલો હોય અને ક્યારેક મહારાજની નાભીના દર્શન થાય ત્યારે ખૂબ ધ્યાનથી ભગવાનની નાભીના દર્શન કરજો. હરિકૃષ્ણ મહારાજનું મંગળાનું સ્વરૂપ હોય એમાં મહારાજની નાભીના ખૂબ પ્રેમથી દર્શન કરજો. નાભીની આસપાસ પડતી ત્રિવળીના દર્શન ખૂબ ભાવથી કરજો. નાભીની બે કોરે એક તિલ નજીક છે, એક બાજુ તિલ થોડો દૂર છે, એ તિલને જોવા માટે ક્યારેક પ્રયત્ન કરજો. મહારાજ ક્યારેક ઊંડો શ્વાસ લેતા હોય, ધીરે રહીને પાછો શ્વાસ છોડતા હોય, એ જ્યારે શ્વાસ ઊંડો લે અને છોડે ત્યારે ભગવાનની જે નાભી હલતી હોય, ભગવાનનું જે ઉદર ઊંડું જતું હોય ને બહાર નીકળતું હોય, એના ક્યારેક દર્શન કરીએ. એ મહારાજના ઉદર અંદર અને બહાર જવાનો, જાણે સમુદ્રનો મોજો બહાર આવતો હોય ને અંદર જાતો હોય, અને આપણે એના માછલા થઈને જ્યારે મહારાજના શ્વાસની સાથે અંદર બહાર જતા થઈએ, એ સ્થિતિને કેળવી અને એનાથી પણ ઊંડા કેટલાય મૂર્તિના રહસ્યો આપણે જ્યારે એમાં જતા જશું, જતા જશું, જતા જશું, જતા જશું, જેમ ઘરતા જશું, જેમ ઘરતા જશું, એમ એવું સુખ આવતું જશે.
અને એવું જ્યારે સુખ, એ સુખને મેળવવા માટે જ આપણો જન્મ છે, એ સુખને મેળવવા માટે જ આપણો પ્રયત્ન છે, એ મૂર્તિમાં જોડાવા માટે જ આપણી પ્રત્યેક ક્ષણો છે. આ જગત તો નાશવંત છે, એક ઘડીના લાખમાં ભાગમાં ખલાસ થઈ જશે, આંખ બંધ થઈ આ જગત આપણા માટે છે જ નહીં. જે છે, આપણે જે છીએ એ શાશ્વત છીએ, આપણો આત્મા આપણે છીએ શાશ્વત છીએ, મહારાજ શાશ્વત છે. માટે શાશ્વતને શાશ્વતને જ ભજવા જોઈએ, શાશ્વતે શાશ્વતમાં જ જોડાવું જોઈએ. આપણો આત્મા સદાય શાશ્વત છે, એમ પરમાત્મા સદાય શાશ્વત છે. આત્માને પરમાત્મામાં જોડવું એ જ મારું તમારું પરમ કર્તવ્ય છે. કમર ઉપર સોહામનું પિત્તાંબર હતું, ઊંડી ગોળ ગંભીર નાભી હતી, પ્રત્યેક અંગમાં કેસર મિશ્રિત ચંદન ચર્ચ્યું હતું, પીળા રંગનું યજ્ઞો પવિત ધાર્યું હતું, ચરણોમાં સુંદર નુપુર હતા, 16 ચિહ્ન અંકિત હતા, મહારાજના ચરણમાં 16 ચિહ્નો. સર્વે ચિહ્ન સંભારી ધારું અંત સમાની મૂડીવાલા ભગવાનની ઉર્ધ્વરેખા, જાંબુ, જવ, સ્વસ્તિક, અંકુશ બધાના દર્શન કરવા જોઈએ. ભગવાનના કમસે કમ આખા શરીરના તિલ ચિહ્નો યાદ ન રહેતો વાંધો નહીં, પણ 16 ચિહ્નનું તો ધ્યાન કરવું. ભગવાનના 16 ચિહ્નો તો આપણને 10-15 વર્ષ સત્સંગ થયા હોય અને આપણને હજુ મહારાજના 16 ચિહ્નો ચરણારવિંદમાં કેવી રીતે ક્યાં છે એ ન ખબર હોય, એ ઘણું બધું ગાફલપણું કહેવાય. 10-15 વર્ષ જેને સત્સંગને થયા હોય એને તો ભગવાનની મૂર્તિને વિશે રહેલા તિલ ચિહ્નો પ્રેમાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે, વચનામૃતના પરથારામાં આગળ લખ્યા છે. એ તિલ ચિહ્નો વાંચીને ગોખીને મહારાજની મૂર્તિની અંદર અનુભવવા જોઈએ, જોયા કરવા જોઈએ, તો મૂર્તિ સિદ્ધ થશે. આ આપણને એ શીખવાડે છે. ચરણોમાં સુંદર નુપુર હતા, 16 ચિહ્ન અંકિત હતા, ચરણમાં નખરૂપી મનીઓનું અપાર તેજ હતી, ઝગમગ ઝગમગ ચમકી રહ્યું હતું. ભગવાનના નખ છે ને આપણા જેવા નથી, આપણા નખમાંથી મેલ નીકળે, બાકી કાંઈ ના નીકળે, એને કાપીને નાખી દેવા પડે, કચરો એકલો છે. પણ ભગવાનના નખ તો મનીઓ જડ્યા હોય ને એવા છે. કરોડો કરોડો સૂર્ય, એનું જે તેજ હોય એટલું તો ભગવાનની એક નખ મનીમાંથી તેજ નીકળે છે. એ પાછા ભગવાનના રોમ એવા હોય, એ નખમણીનું તેજ એ રોમ ઉપર પડતું હોય, એ રોમ પણ એવા જ શોભતા હોય, એવું ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનની મૂર્તિ તો રસમય છે, રસમય છે. એક વખત એનો રસ ચખાશે ત્યાર પછી જગતની છાશ આપણને નહીં ભાવે. એક વખત એમાં આપણે ઊંડા ઉતરીશું પછી આપણે એમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરીશું તોય નહીં નીકળાય. પણ એક વખત તો એમાં જવું પડશે, એક વખત તો પુરુષ પ્રયત્ન કરવો પડશે. એક વખત આપણો પુરુષ પ્રયત્ન થશે, મોટા સદગુરુની કૃપા થશે, પુરુષોત્તમ નારાયણને આપણી ઉપર હેત થશે, અને એમાં એકવાર ઘરી ગયો એ ઘરી ગયો. ભગવાનનો એક નિયમ છે, એકવાર બંધાય છે પછી ક્યારેય છૂટતા નથી. એક જ વાર બંધાવવાનું છે, એક જ વાર એ લક્ષ્યને સિદ્ધ કરવાનું છે, પછી ગમે ત્યાં જગતની અંદર 1000 કરોડ જન્મ કદાચ મહારાજની ઈચ્છાથી ધરવા પડશે, પણ એ મૂર્તિની બહાર ક્યારેય આપણે નીકળી નહીં શકીએ. કારણ કે જેને જેને એ સ્વરૂપનું સુખ એક વાર ચાખ્યું છે એને ક્યારેય ભૂલાયું નથી. ધર્મદેવ અને ભક્તિ માતાએ આજે અક્ષરધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણને પોતાના નેનોથી પીધા છે, પોતાની જીભથી પીધા છે, પોતાના કાન દ્વારા પીધા છે, પોતાની તમામ ઇન્દ્રિયો દ્વારા પુરુષોત્તમ નારાયણને પોતાના હૃદયમાં પધરાવ્યા છે. શું મહારાજના દર્શન કર્યા છે. નખ મનીઓ ઝગમગ ઝગમગ ચમકી રહી છે. ધર્મ અને ભક્તિએ બંને હાથ જોડ્યા અને સ્તુતિ કરતા તેમણે કહ્યું, હે પ્રભુ, આપ અમને સુખ આપવા માટે પ્રગટ થયા છો. હે પ્રભુ, તમે અમને સુખ આપવા માટે જ અહીં પ્રગટ થયા છો. અને પછી સ્તુતિ કરતા કરતા ધર્મ અને ભક્તિ કહે છે, જય જય શ્રી કૃષ્ણ કૃપાલા, જય જય સુંદર મૂર્તિ દયાલા, જય જય કૃષ્ણ શ્રીહરિ સ્વામી, જય જય કૃષ્ણ શ્રીહરિ સ્વામી, કારણ કે કારણ બહુ નામી, કારણ કે કારણ બહુ નામી, અનંત બ્રહ્માંડ કે માહી, આદ્ય અંતહિ અખંડ રહાહી, સત્ય જ્ઞાન
दिकशक्ति करी के सत्य ज्ञाना, दिकशक्ति करी के भुवन सब व्यापे मुद बरी के, भुवन सब व्यापे मुद बरी के, जय जय श्री कृष्ण कृपाल। हे कृपाणु श्री कृष्ण आपनो जय थाओ जय थाओ। हे सुंदर मूर्ति दयाड़ु, हे कृष्ण, हे हरे, हे स्वामीन, आप कारण ना पन कारण बहु नामी छो, आपनो जय थाओ जय थाओ। आप अनंत ब्रह्मांडों नी अंदर तेना आदि मा अंत मा પણ અખંડ રહ્યા છો। જે દિવસે આ બ્રહ્માંડ નહોતું તે દિવસે પણ ભગવાન હતા, આજે છે તો પણ છે, અને જે દી નહીં હોય તે દી પણ ભગવાન તો છે જ, રહેવાના જ છે। તમે અખંડ રહ્યા છો, સત્ય અને જ્ઞાન આદિ કલ્યાણકારી ગુણોથી યુક્ત આપ સદા આનંદના રૂપમાં સર્વ જગતમાં વ્યાપીને રહ્યા છો। હે પૂર્ણકામ, જેમ ઘટપતાદી કાર્યમાં જગતથી મહાભૂતો વ્યતિરેકપણે રહે છે, તેમ આપ વ્યતિરેકપણે દિવ્ય અક્ષરધામમાં રહ્યા છો। આપ પુરુષોત્તમ છો અને પૂર્ણ બ્રહ્મ છો, તેથી વેદો આપને નેતિ નેતિ કહે છે। આપ ભૂમિનો ભાર ઉતારવા માટે પૂર્વે યદુકુલમાં વસુદેવ અને દેવકીને ઘેર મનોહર સ્વરૂપે મથુરામાં પ્રગટ થયા હતા। હવે ધર્મને ભક્તિએ સ્તુતિ કરતાં કરતાં એક વાત એમ કીધી કે જેવી રીતે પંચ મહાભૂતો પૃથ્વી જળ તેજ વાયુને આકાશ એના દ્વારા આખું સમગ્ર જગત રચાયેલું છે, પણ વ્યતિરેક એટલે જુદું, અન્વય એટલે એમાં પ્રસરેલું, એ વ્યતિરેક સ્વરૂપે દરેક પોતાના અલગ અલગ સ્વરૂપે રહેલા છે એમ ભગવાનને સ્તુતિ કરતા કહે છે, તમે અક્ષરધામમાં વ્યતિરેક સ્વરૂપે રહ્યા છો। ભગવાન જે આ જગતમાં આપણે જે કહીએ છીએ કે જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાષે રે, કણે કણમાં ભગવાન વ્યાપ્ત છે, એક 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 કણની અંદર ભગવાન વ્યાપ્ત છે, એને ભગવાનનું અન્વય સ્વરૂપ કહેવાય। અને ભગવાન એ બધાથી જુદા વ્યતિ જુદા સ્વરૂપે જે પોતાના ધામમાં રહ્યા છે એને વ્યતિરેક સ્વરૂપ કહેવાય। અનંત કોટી મુક્તોને જે સ્વરૂપ સુખ આપે છે એ વ્યતિરેક સ્વરૂપ છે, અને તમામ જીવ પ્રાણી માત્રમાં જળ ચેતન વસ્તુમાં વ્યાપ્ત થઈને રહ્યા છે એ ભગવાનનું અન્વય સ્વરૂપ છે, જેમાં ઇલેક્ટ્રિસિટી આ ટ્યુબલાઇટ પંખા ઝુમ્મરો લાઇટ કોમ્પ્યુટર બધામાં વ્યાપ્ત છે, એનું અન્વય સ્વરૂપ છે। પણ જેનું થર્મલ પાવર સ્ટેશન જ્યાં આગળ છે, જ્યાં ઇલેક્ટ્રિસિટીનો જથ્થો પડેલો છે, એનું વ્યતિરેક સ્વરૂપ છે। એવી રીતે ભગવાનનું અન્વય અને વ્યતિરેક સ્વરૂપ સમજવું જોઈએ, તાત્વિક વાત છે, પ્રથમના સાતમામાં શ્રીજી મહારાજે એને ખૂબ સુંદર રીતે સમજાવેલી છે। આ ભૂમિનો ભાવે ધર્મને ભક્તિ મહારાજની સ્તુતિ કૃષ્ણ અવતારની લીલાઓનું વર્ણન કરીને કરી રહ્યા છે। કૃષ્ણ અવતારમાં જે જે લીલાઓ કરેલી છે એ લીલાઓને યાદ કરીને એ શબ્દો દ્વારા ધર્મ અને ભક્તિ સ્તુતિ કરે છે। શ્રીમદ ભાગવતનો જે દસમ સ્કંદ છે એ દસમ સ્કંદનો જે પૂર્વાર્ધ છે એ પૂર્વાર્ધની અંદર જે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ છે એ આખી લીલાઓ જ આ સ્તુતિના રૂપમાં છે। આ સ્તુતિનો આપણે પાઠ કરીએ એટલે આખો શ્રીમદ ભાગવતના દસમ સ્કંદનો બધું હારદામાં આવી જાય એવી આ સ્તુતિ અહીં આગળ ધર્મદેવ અને ભક્તિ માતા કરે છે। આપ ભૂમિનો ભાર ઉતારવા માટે પૂર્વે યદુકુળમાં વસુદેવ અને દેવકીને ઘેર મનોહર સ્વરૂપે મથુરામાં પ્રગટ થયા હતા, ભગવાન શ્રીકૃષ્ણ જેલમાં પ્રગટ થયા હતા એ વાત કરે છે। કંસના ભયથી વસુદેવે આપને તત્કાળ ગોકુળમાં પહોંચાડ્યા હતા, આપ સ્વેચ્છાથી વ્રજમાં પધાર્યા અને ગોપીઓ તથા ગોવાળો સૌના મનને અતિ ભાવી ગયા હતા। ભગવાન શ્રીકૃષ્ણ કાંઈ કંસની બીકથી ગોકુળમાં નહોતા ગયા, પોતાની સ્વેચ્છાથી ગયા હતા, નંદ અને યશોદાનું પૂર્વનું તપ હતું એટલે એમને સુખ આપવા માટે ગયા હતા, ત્યાંના ગોવાળો અને ગોપીઓનું પૂર્વનું તપ હતું એના માટે ત્યાં એ બધાને સુખ આપવા માટે ગયા હતા પોતાની ઈચ્છાથી, ભગવાનને કંઈ કંસની બીક નહોતી। નંદજી અને યશોદાજી અત્યંત ભાગ્યશાળી ગણાય, કારણ કે આપણે પ્રેમથી હતી લાલ લડાવવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું હતું। પહેલાં આપે માસી પૂતનાનો વિનાશ કર્યો, ભગવાન પ્રગટ થઈને ત્યારથી ચાલુ અસુરોનો ઉપદ્રવ, ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા તો પૂતના માસી આવી, સૌથી પહેલાં કૌશે મોકલી પૂતનાને, એ પોતાના સ્તન ઉપર ઝેર ચોપડી અને સ્તનપાન કરાવતી અને ઘણાય બાળકોની હત્યા કરતી, એ બાળ હત્યા કરવાવાળી જ હતી, ભગવાન શ્રીકૃષ્ણને એ રીતે આવી અને એવું આમ સ્વરૂપ સુંદર લઈને આવીને જશોદા માતા એ છેતરી જાય એકદમ ભોળા,
એકદમ રૂપવંતી દેખી, બધી ગોપીઓ રમાડવા આવતી હતી, આને હાથમાં કે હું રમાડું લીધા, અને એને ભગવાન શ્રીકૃષ્ણને સ્તનપાન કરાવવા માટે શ્રીકૃષ્ણને સ્તનપાન કરાવ્યું. ને સ્તનપાન જ્યારે કરાવવા જાય છે ત્યારે એને તો ઝેર પાઈને શ્રીકૃષ્ણને મારી નાખવા હતા ભગવાને. એના એના સ્તનમાં કાંઈ દૂધ હતું નહીં, કારણ કે વાત્સલ્ય તો હતું નહીં, પણ ભગવાન શ્રીકૃષ્ણએ કીધું મને દૂધ મળે કે ના મળે પણ તારા પ્રાણ પી જાઉં. અને એવું ભગવાન શ્રીકૃષ્ણ એના પ્રાણ ખેંચ્યા અને એવી હેરાન થઈ મૂળ સ્વરૂપમાં આવી ઉછળીને પછી પડી છે. અને કેટલા કિલોમીટર સુધી એનો મોટો દેહ, અને પછી માતા જશોદા અને નંદબાબા બે ખોળવા જાય છે, અને પછી ભગવાન કૃષ્ણ તો ત્યાં એના છાતી ઉપર રમતા હોય છે અને ત્યાંથી એને મેળવે છે. એ સૌથી પહેલાં તો તમે પૂતનાનો વિનાશ કર્યો પ્રભુ, પછી તૃણાવર્ત દૈત્યને માર્યો. તૃણાવર્ત આવ્યો હતો વાવાઝોડા રૂપે, વંટોળ રૂપે આવ્યો હતો, એ વંટોળ રૂપે આવ્યો હતો, અને વંટોળ રૂપે આવી અને ભગવાનને ઉઠાવ્યા. અને ભગવાનને ઉઠાવીને ભગવાન શ્રીકૃષ્ણને આકાશમાં લઈ ગયો, બહુ ઊંચો જતો રહ્યો, કૌંસે મોકલ્યો, અને પછી ત્યાંથી આડો થઈને મથુરા બાજુ જવા જાય. ભગવાન કહે, હવે તે મને પકડ્યો છે, હું તને નહીં છોડું. એવું વજન વધાર્યું ભગવાને, એવું વજન વધાર્યું. આને એમ થયું કે મારે હવે આને નાખી દેવો છે, આને હું લઈ તો નહીં જ શકું. એટલે છોડવા જાય તો ભગવાને એને ગળે ઝાલ્યો કે તે મને પકડ્યો છે ને, હવે હું તને નહીં છોડું. અને પછી ભગવાન એને હેઠો લઈને ભેગા જ પડ્યા. એ તો ક્યાંક પહાડારે અથડાઈને જુદો પડ્યો, અને ભગવાન જ્યાં હતા ત્યાં આવ્યા અને એનો દેહ જોયો. ત્યારે પણ જશોદાને થયું કે મારો લાલ બચી ગયો. એટલે તમે તૃણાવર્તનો પણ ત્યારે એ દૈત્યને માર્યો હતો. ત્યારબાદ સક્ટાસુર, એક દિવસ જશોદા માતા ગાડા નીચે પારણીઓ મૂકી આખા બધાને, ગોકુળના બધાને બોલાવ્યા છે પોતાને ઘેર જમવા માટે, ને બધા આવે છે, એની સરભરામ લાગી ગયા છે. આ બાજુ ઘોડિયા નીચે ભગવાન સૂતા છે ત્યારે સક્ટાસુર નામનો ત્યાં આગળ અસુર આવ્યો. એ એ એવો હતો કે એ હિરણ્યાક્ષ જે હતો ને એનો પુત્ર હતો ઉત્કચ, અને એને લોમસ ઋષિના આશ્રમની અંદર જઈને બહુ ધમાલ કરેલી. લોમસ ઋષિના આશ્રમમાં આખા ઝાડવાને બધું તોડી નાખેલું. રાક્ષસો તો આ જ ધંધો કરતા, ઋષિમુનિઓને હેરાન કરવાનો. રાક્ષસ જ એનું નામ કે જે ભગવાનના ભગતને ને ભગવાનના સાધુને હેરાન કરે એ રાક્ષસ. એને કાંઈ સિંગડા પૂછડા ના હોય, પણ ભગવાનનું ખંડન કરે, ભગવાનના મોટા પુરુષને ઉદ્વેગ કરાવે, ભગવાનના મોટા પુરુષનું ખંડન કરે અને ભગવાનના સંતો ભક્તોને પીડે, એ જ રાક્ષસ. અસુરનું આ જ લક્ષણ છે મોટું. લોમસ ઋષિના આશ્રમની અંદર બધા ઝાડવા પાડી નાખ્યા. મોટો એનો વિકરાળ દેહ હતો ઉત્કચનો. લોમસ ઋષિ થોડા ખીજાયા કે તને તારા દેહનું બહુ અભિમાન છે, જા તારો દેહ પડી જાય, દેહ વિનાનો થઈ જાય. તે જેમ પેલી સાપ કાંચડી ઉતારે ને એમ એનો દેહ ઉતરી ગયો, અને તે દિવસથી એવો થઈ ગયો દેહ વિનાનો. અને એ આ ભગવાન શ્રીકૃષ્ણ ગાળા નીચે હૂતા હતા ને ત્યાં આગળ, એ રૂપે થઈ અને એને એમ થયું ગાળા ઉપર વજન આપીને આને અહીંયા આગળ જ પતાવી દઉં. પણ ભગવાનને ખબર પડી ને ભગવાને છે ને એટલા નાના પારીને આમ હૂતા હતા ને આમ પગ ઊંચો કર્યો ને એક લાત મારીને આખું ગાળું ઉલાડ્યું. ગાળું આખું ઊંધા માથે પડ્યું, સક્ટાસુર ત્યાં આગળ મર્યો. આવી રીતે તમે સક્ટાસુરનો પણ ત્યાં આગળ એ દૈત્યને પણ તમે માર્યો. માતા યશોદાજીને મુખમાં વિશ્વરૂપ બતાવ્યું, એકવાર માટી ખાધી. બહુ ટૂંકમાં કથા કહું છું, આ શ્રીમદ ભાગવતની બધી કથાઓ છે પણ અહીં આગળ કીધી એટલે થોડી ટૂંકમાં કથા કહું છું કે એકવાર ભગવાન શ્રીકૃષ્ણે લીલા કરી માટી ખાધી, અને બલરામજીએ પછી માને કીધું કે આ નાના ભાઈએ માટી ખાધી છે, માં કે બોલાવી લાવો, એની મારી પાસે બોલાવી લાવો. માટી ખાવાની ના પાડીને કેમ ખાય, નાના છોકરા તો માટી ખાતા જ હોય, ઘણા બધાએ ખાધી હશે, તમે બધા સાંભળતા હશો ને એમાંથી કેટલાએ માટી ખાધી હશે. અને પછી ભગવાનને લાવ્યા અને ભગવાન કે મેં માટી નથી ખાધી. જશોદા કે ખોટું બોલે છે, આ મોટા ભાઈ ખોટું બોલે. બલરામ કે મારી યારે આ ગોવાળિયા છે એ બધાએ જોયું છે માટી ખાધી છે. અરે માં, મેં માટી નથી ખાધી, આ બધા ખોટું બોલે, તારી જો રોજ રમે છે, તારે જોવું છે, લે મારું મોઢું જોઈ લે. અને મોઢું ખોલ્યું, એની અંદર ભગવાને આખું બ્રહ્માંડ બતાવ્યું, વિશ્વરૂપ બતાવ્યું. એવું માતાને પોતાના મોઢાને વિશે આખું વિશ્વ બતાવ્યું. દહીં મથવાની ગોળી ફોડીને માતાને ઘણા ક્રોધિત કર્યા. એકવાર યશોદા માતાને થયું કે હું જાતે મારા લાલન, આમ તો એમને ત્યાં બહુ દાસદાસીઓ હતા એટલે માખણને બધું યશોદા સિવાય એ બધી દાસદાસીઓ જ ઉતારતી, એટલે કનૈયો ગોપીઓનું માખણ ખાવા કેમ જતો, કારણ કે ગોપીઓ જાતે માખણ કરતી અને રોજ વાટ જોવે કનૈયો અમારું માખણ ખાવા આવશે, આવી એની ઈચ્છા, એટલે એની ભક્તિને વશ થઈને જાતા. જશોદા માતા અને ત્યાં તો દાસદાસીઓ બહુ, પણ એકવાર જશોદા માતાને થયું કે હું માખણ આજે કરું મારા કનૈયા માટે, એટલે હવારની અંદર માખણ કરે ને આ ભાઈ ઉઠ્યા. ઉઠીને એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ યશોદા માતાને મોટા થયા ને તો એ ધાવતા ઊભા થઈને કે મને મૈયા મૈયા ભૂખ લાગી છે, હવે ભૂખ લાગી છે ભાઈ, એમના માખણ ઉતરશે જમાડી નહીં, મારે મને દૂધ પીવું છે. હવે દૂધ
તે માતાનું દૂધ, માતા સ્તનપાન કરાવવા લાગ્યા, સ્તનપાન કરવા લાગ્યા, એમાં ચૂલા ઉપર દૂધ મૂકેલું હશે. હવે એ ગંગી ગાયનું દૂધ એક આ યશોદામાનું દૂધ પીવું કે એ ગાયનું દૂધ પીવું? હવે એ ગાય એ ગાયનું જે દૂધ હતું એ ઉભરાવા આવ્યું, એટલે યશોદા મેલ કૃષ્ણને કે હમણાં સ્તનપાન પાછી કરાવું છું, દોડીને ગયા એ દૂધ ઉતારવા. દૂધ ઉતારવા ગયા, નાનો મગજ ફટક્યો, તે બાજુની અંદર ક્યાંક પડ્યો છે ખાંડીનો, તે મારી પેલી ગોળી જે હતી ને જેની અંદર વલોણું થતું હતું એને ફોડી નાખી, તે આ ખાઈ નંદના ઘરની અંદર બધે છાસ ને રેલમ છેલ ને એની અંદર પછી માખણ તરતું હતું એ પછી ખાવા માટે ભૂખ્યા થયા હતા. અને પછી માનો મગજ ગયો, એ માનો મગજ ગયો એટલે ક્રોધિત થયા, એટલે અહીં લખે છે દહીં મથવાની ગોળી ફોડીને માતાને ઘણા ક્રોધિત કર્યા એવા. અને પછી જશોદા માતા ત્યાં આગળ એની પાછળ દોડ્યા, દોડ્યાને પકડી અને પકડવા જાય પણ પકડાતા નથી, થાકીને બેસે છે. પછી ભગવાન જાતે જશોદા માતા જ્યારે થાકી ગયા ને કે તું મારા હાથમાં નહીં આવે, થાકીને રોવા માંડ્યા કે મારે ઘેર આવો ધમાલી ક્યાંથી આવ્યો, આવું બધું બોલવા લાગ્યા. ત્યાર પછી સામેથી આવીને પકડાઈ ગયા, ભક્તિથી પકડ્યા ને એટલે પકડાયા. અને પછી તો એને બહુ ક્રોધિત હતા ને એટલે બાંધી દીધા ખાંડની આરે. ખાંડની આરે દોરડાથી આમ બાંધવા જાય તો દોરડું ટૂંકું પડે, જે લાવે દોરડું એ ટૂંકું પડે. પછી બહુ થાક્યા ને ત્યારે ભગવાનને આમ પ્રાર્થના કરવા લાગ્યા કે તું મને ગમે તે રીતે તું મારા બંધનમાં આવ, મારે તને બાંધવો છે, એવી ભક્તિથી પ્રાર્થના કરી. ત્યારે ભગવાન બંધાયા, પણ જોર કરીને અહમથી બાંધવા ગયા ભગવાન ના બંધાયા. એક એક લીલા પાછળ ઘણું આધ્યાત્મિકતા છુપાયેલી છે, પરંતુ એ વિષય નથી. એટલે ભગવાનને એને બાંધ્યા ત્યારે જે ઉદરથી બાંધેલા એટલે ભગવાનનું દોરડાને દામ કહેવાય, અને ઉદર ઉપર બાંધ્યા એટલે દામોદર નામ પડ્યું. પછી ભગવાનને બાંધીને યશોદા મૈયા કે આજે તો તને બહાર ક્યાંય જવાનું નથી ને ભૂખ્યો રાખવાનો છે, આજે તને ખાવા નહીં મળે. તે આ ભાઈ તો એ ગયા ને આ ભાઈ ઉપડ્યા, આખો પેલો બાંધેલો ખાંડણીઓ એની આરે ઉપડ્યા ને સામે યમલા અર્જુનના મૂળ ઉખાડ્યા એમ સ્તુતિમાં કીધું. યમલા અર્જુન નામના બે એ ઝાડ હતા ત્યાં, એ ઝાડની વચ્ચે થોડીક જ જગ્યા હતી, એની વચ્ચેથી આ નીકળ્યા અને નીકળ્યા એટલે ઓલા ઝાડ પડ્યા. એ ઝાડ પૂર્વે નલકુબેર અને મણિગ્રીવ કુબેરના બે પુત્રો હતા, એને એવું થયેલું કે એ લોકો સ્નાન કરતા હતા, સ્ત્રીઓ સાથે નગ્ન થઈને સ્નાન કરતા હતા. નારદજી નીકળ્યા, તે સ્ત્રીઓએ તો કપડાં પહેર્યા નહીં, પણ આ બે જણા એવા વિચિત્ર હતા, કપડાં ના પહેરે એટલે નારદજીએ શાપ દીધો કે તમને આટલો વિવેક નથી માટે જાઓ ઝાડવા થઈ જાઓ. એ ઝાડવા હતા, પછી બે પગમાં પડ્યા કે કાંઈ અનુગ્રહ કરો ઋષિ મુનિ. ત્યારે નારદજીએ કીધું કે તમારો ઉદ્ધાર ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ અવતારમાં દ્વાપર યુગમાં પ્રગટ થશે ત્યારે કરશે. એ બે વૃક્ષ રૂપે તમે આ જગ્યાએ આવી રીતે ગોકુળને વિશે વૃક્ષનો જન્મ લેજો, ત્યાં તમને તમારો ઉદ્ધાર ભગવાન શ્રી કૃષ્ણ કરશે. એટલે ખાંડણીયા સાથે ભગવાન ચાલ્યા, આ બે ઝાડ પડ્યા અને બેનો ઉદ્ધાર થયો, નલકુબેરને મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો. બકાસુરની ચાંચ ચીરીને તેને મારી નાખ્યો. એક બકાસુર આવેલો બગલા રૂપમાં અસુર, એની આખી ચાંચ ભગવાને બે ચાંચોને ચીરી નાખેલી, જેમ દાંતણની ચીરી કરીને નાખી દે ને એવો ચીરી નાખેલો. વત્સાસુરનો પણ કાળ લાવી દીધો. વત્સાસુર વાછડા રૂપે આવેલો, કે ભગવાન કૃષ્ણને ગાયોને વાછડા બહુ વાલા એટલે વાછડા રૂપે આવ્યો અને એને નક્કી કરેલું કે આજે કૃષ્ણનું મૂળિયું ઉખાડી નાખવું છે. પણ કૃષ્ણ ઓળખી ગયા કે આ વાછડો આપણો નહીં. બલરામને કે આ વાછડો બહુ રૂપાળો લાગે છે. વત્સાસુરે વિચાર્યું કે મારી નજીક આવે ને ખરેખરો આ ફસાઈ ગયો છે, પણ આ ફસાય, બધાને ફસાવી દે, કોઈ ફસાઈ ગયો. અને જય અને વત્સાસુરના પાછલા બે પગ જાલીને એવો પછાડ્યો ન્યાન્યા પૂરો. એ વત્સાસુરનો પણ તમે કાળ લાવી દીધો હતો. અરે અઘાસુરને મારીને બાળકોને બચાવ્યા. અઘાસુર અજગરના રૂપમાં આવેલો, અઘાસુર અજગરનું મોઢ, અજગર બહુ લાંબો ને બહુ મોટો, આમ એનું મોઢું આમ એટલું બધું આકાશ અડે એવું વર્ણન કર્યું છે ને, આમ મોટી ગુફા જેવો દેખાય. તે પેલા ગોવાળિયા તો નાના બાળકો ભોળા હોય સમજ્યા કે આ ગુફાને પહાડ છે, પણ નજીક ગયા એમ ખબર પડી ગઈ. પણ તોય અંદર જવા મહેનત કરે. કૃષ્ણ કે ના જશો, તોય અંદર ગયા. કૃષ્ણ તું અમારી પાછળ આવ. કૃષ્ણ એ ગયા ને પછી અગાસુરે મોઢું બંધ કર્યું કે આ બધાને આવે હું હમણાં પતાવી દઉં. પરંતુ કૃષ્ણએ અંદર એવું શરીર વધાર્યું, એવું શરીર વધાર્યું એના એના કંઠને વિશે જ, કે એટલું બધું શરીર વધાર્યું કે એનો પ્રાણ છૂટી ગયો. અને અગાસુરને પણ તમે મારીને બાળકોને બચાવ્યા હતા, બાળકોને લઈને બહાર અવતાર્યા. આપ બાળક રૂપે ને વાછરડા રૂપે થયા ત્યારે દેખીને બ્રહ્મા પણ ભૂલા પડ્યા હતા. બ્રહ્માને જ્યારે ભગવાન બધું ઉચ્છિષ્ટ ખાતા હતા આ ગોવાળિયાઓનું, એ દહીંવાળા હાથથી ઘડી ગોવાળિયા ખાય, ઘડી કૃષ્ણ ખાય. એક એક ગોવાળિયો લાવે તો છાસ, એ છાસ એને મોઢામાં પીધી, એને ખાટી છાસ હતી, નહોતી પાવી કૃષ્ણને કે મારે કેવી રીતે કૃષ્ણને મારે ઘેરથી. બહુ ગરીબ હતા, એને જશોદા
જશોદાજીનું પાલન પોષણ કરતા, પણ આ લોકોએ વનભોજન ગોઠવેલું અને એમાં કીધેલું કે બધાએ પોતપોતાના ઘેરથી ડબરા લઈને આવજો. તે આ ભાઈ દહીં લઈ ગયેલા, અને ઓલો જે હતો ને ગરીબ બ્રાહ્મણનો છોકરો, એ તો કાંઈ લાવ્યો નહોતો, ખાટી છાશ એની માએ દીધી હતી કે આપણા ઘરમાં જ કાંઈ છે નહીં, એટલે ખાટી છાશ લાવ્યો, એટલે એને એને પીવડાવી નહીં. કૃષ્ણને જાતે પી ગયો કે મારે કોઈને પાવી નથી, નહીં તો મારું નામેય ખરાબ થાય. અને કૃષ્ણને ખાટી છાશ પીવડાવી એના મોઢામાં હતી, ને કૃષ્ણ ત્યાં જઈને એના મોઢાની અંદર મૂકો મારીને એઠી છાશ કાઢીને એનું મોઢું ચાટવા લાગે. આ બધું બ્રહ્માએ જોયું. એટલે બ્રહ્માને થયું કે વળી આ કાંઈ બ્રહ્મ કહેવાય, આ કાંઈ ભગવાન કહેવાય, આવી શંકા થઈ. અને પછી એને પરીક્ષા લેવા માટે જેટલી ગાયો હતી ને બધાને લઈને સત્યલોકમાં જતા રહ્યા. અને જે એ બાજુ ગયા, પેલા ગોવાળિયા કે કૃષ્ણ આપણી ગાયો નથી, કૃષ્ણ કે હું લઈને આવું, એ ગાયોને ગોતવા ગયા. આ બાજુ ગોવાળોને ઉપાડાય બ્રહ્માએ, અને બ્રહ્મા ગોવાળોને લઈ ગયા. કૃષ્ણએ હાજે વિચાર્યું કે હવે ઘેર કેમ જવું, એટલે જેટલી ગાયો ને જેટલા ગોવાળ હતા એ રૂપે ભગવાન પોતે થયા. એક વર્ષ સુધી, પૃથ્વીના એક વર્ષ સુધી બ્રહ્મા બધાને સત્યલોકમાં મૂકીને આવે. અહીં જોવે તો બધા ગોવાળો એવા ને એવા અહીં જોવાય આવે પાછા, બધા ગોવાળો એવા ને એવા, ગાયો એવી ને એવી, બધું એમને એમ. એક વર્ષ પછી બ્રહ્મા ભગવાનના પગમાં પડ્યા કે તમને હું ઓળખી ના શક્યો, બધાને પાછા મૂકવા આવ્યા. તો એ ઓલા લોકોને તો હવે બ્રહ્માનું, આપણું એક વર્ષ તો બ્રહ્માનું કાંઈ ના કહેવાય, એટલે એ લોકોને તો એવું જ લાગ્યું જાણે હમણાં જ પાછા આવી ગયા. એ આવીને ઘેર જઈ જે અઘાસુરને માર્યો હતો ને, એ ભગવાન 5 વર્ષના હતા ને તે દી માર્યો હતો. એ છોકરાઓ જેદી ઘેર પહોંચ્યા ને ત્યારે એને ઘેર જઈને પોતાના મા બાપને વાત કરી કે આજે તો કૃષ્ણએ આવું પરાક્રમ કર્યું. ત્યારે તો કૃષ્ણના 6 વર્ષ થઈ ગયા હતા, પણ એમને એવું જ લાગ્યું કે અમને આજે જ લઈ ગયા ને આજે જ મૂકી ગયા, આવું થયું. એવી રીતે બાળકોની રક્ષા કરી હતી. આ બાળકો રૂપે ને વાછરડા રૂપે થયા એ દેખીને બ્રહ્મા પણ ભૂલા પડ્યા. કાલીય નાગનું આપે દમન કર્યું, કાલીય નાગ હતો ઝેરી યમુનાના ધરાની અંદર, એનું પણ દમન કરેલું. દાવાનળનું પણ પાન કર્યું, અને એ કાલીય નાગનું જ્યારે દમન કર્યું ને ત્યાર પછી એ કાલીય નાગને ત્યાંથી જ્યારે નીકળવા કીધું અને ત્યાં રાત્રે બહુ મોડી થઈ ગઈ, ત્યાં જ હોવાનું થયું, જંગલમાં દાવાનળ લાગ્યો ત્યારે ભગવાન એને પી ગયા હતા. ગૌરી વ્રત કરનારી વ્રજકન્યાઓને અભિષ્ટ વરદાન આપ્યું હતું અને ઋષિપત્નીઓએ આપને પૂજ્યા તેથી તેમને શ્રુતિના જેવી પવિત્ર કરી હતી. ઋષિ ત્યાં આગળ બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા ગોકુળ વૃંદાવનથી નજીક, અને ત્યાં યજ્ઞ કરે. એ યજ્ઞની અંદર કૃષ્ણએ મોકલ્યા ગોવાળિયાને કે જાઓ ભૂખ લાગી છે કહેજો કે કૃષ્ણએ બલરામે મગાવ્યું છે. તે પેલા બ્રાહ્મણો કાંઈ ઓળખી ના કે યજ્ઞ કરતા હતા, પણ એની ઋષિપત્નીઓ જે હતી ને એ ઓળખી ગઈ અને એ બધી થાળ લઈને ચાલી. ઓલા ઋષિઓએ વારી તો એ થાળ લઈને ગઈ, અને ત્યારે કૃષ્ણએ કીધું કે પાછી એ જવા તૈયાર નહોતી થતી કે હવે પાછા જશું તમારા પતિ અમને નહીં સ્વીકારે. કૃષ્ણ કે ચિંતા ના કરતા, તમને હાથ જોડશે. અને યજ્ઞની પૂર્ણાહુતિ હતી ને એમાં સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા અને બધાએ ઋષિપત્નીઓના ચરણમાં પડ્યા, કારણ કે એમને પરબ્રહ્મની સેવા કરી હતી. પછી પેલા બધાએ પગમાં પડ્યા, એ મથુરાના બ્રાહ્મણો હતા, તે આજે મથુરાના બ્રાહ્મણો પાણી ભરે અને એની ઘરવાળીઓ હિંચકે બેસીને પાન બીડા ચાવે. એ દિવસ ભગવાનની સેવા કરીને ત્યાંથી સુખી થઈ ગઈ બધી. બોલો, એ લોકો પાણી ભરે અને ઘરવાળીઓ બધી હિંચકે બેહીને પાન બીડા ચાવે, આવું છે. ઋષિપત્નીઓ આવી રીતે તમે એને પવિત્ર કરી પોતાના ભક્ત ગોવાળો વગેરેની રક્ષા કરવા આપે. ગોવર્ધન પર્વત ધારણ કર્યો, ગોવર્ધન પર્વત ધારણ કર્યો તો ઇન્દ્રનું માન ઉતાર્યું ને ઇન્દ્રએ બહુ વરસાદ વરસાવ્યો ત્યારે ગોવર્ધનને પોતાની ટચલી આંગળી ઉપર રાખી અને બધાની રક્ષા કરી હતી. આપે 7 વર્ષની ઉંમરમાં જ ગોવર્ધન પર્વત ધારીને ઇન્દ્રનું માન ઉતાર્યું, વરુણ લોકમાં જઈને નંદજીને છોડાવી લાવ્યા, ગોવાળોને પોતાનું આશ્ચર્યકારી દિવ્ય ધામ દેખાડ્યું, ભક્તોની મનોકામનાને પૂર્ણ કરનારા આપે રાસ રમાડીને ગોપીઓને સુખી કરી, આવી સ્તુતિ હજુ આ બધી ધર્મદેવન ભક્તિ માતા કરે છે. હજુ પણ સ્તુતિ એમની ચાલુ છે. ભક્તિ દેવીના ઓરડાને વિશે ભગવાન શ્રીહરિ પ્રગટ થયા છે અને સ્તુતિ વિભાગ ચાલુ છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના પ્રથમ પૂર્વમાં શ્રીહરિનો જન્મોત્સવ તથા ધર્મ અને ભક્તિએ સ્તુતિ કરી એને અમે 37મો તરંગ સમાપ્ત થયો. આવતીકાલે વાલા ભક્તો અહીં આગળ આપણે આ જ તરંગ આગળના તરંગની અહીં કથા કરીશું, મહારાજનું પ્રાગટ્ય પણ અહીં કરીશું. જે ભક્તોને પોતાને ઘેરથી મહારાજને જમાડવા માટે મહારાજનું પ્રાગટ્ય છે, જે વસ્તુઓ બનાવીને લાવી હોય, ધનુર્માસ પવિત્ર ચાલે છે તો મહારાજના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ધનુર્માસ નિમિત્તે કાલ સાંજે તમે બનાવીને લાવી શકો છો. હવારથી હાં સુધી તમારી પાસે ટાઈમ છે. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારા નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.